હલંગ 86 બ્રેકિંગ યાર્ડના એક પ્લોટમાં ઝેરી કચરો જેવા કે ખુજલી સહિતનો કચરો યોગ્ય જગ્યાએ નિકાલ નહીં કરવામાં આવતોનો વિડીયો વાયરલ થયા છે, ત્યારે હલંગ 86 બ્રેકિંગ યાર્ડના કામદાર સંઘના પ્રમુખ સુખદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અમને માહિતીને ધ્યાનમાં રાખીને જણાવીએ છીએ કે 86 બ્રેકિંગ યાર્ડ ખાતે પ્લોટ નંબર V4માં ઘણા સમયથી પ્લોટની અંદર ખુજલી જેવી ઝેરી કચરો વગેરે બાળવામાં આવે છે, તેમજ તેમના પ્લોટની સામેના ભાગમાં આવેલી પોતાની માલિકીની જગ્યામાં મોટા પાયે ખુજલી ઓઇલ જેવા કચરાઓ નાખવામાં આવે છે। વધુમાં તેઓએ જણાવ્યું કે દિવાલની બાજુમાં જેસીબી દ્વારા ખુજલીઓ મોટા પાયે દાટવામાં આવે છે। આ સાથે આમ ફોટાઓ અને વિડીયો તેઓએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે। યોગ્ય વહેલી તકે આ પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ આવે તેવી સુખદેવસિંહ ગોહિલે માંગ કરી છે। હું સુખદેવસિંહ ગોહિલ, સંસ્થા પ્રમુખ અલંગ સંસ્થા બ્રેકિંગ યાર્ડ કામદાર સંઘ, લોકોની, ખેડૂતોની અને મજૂરોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને જણાવું છું કે 86 બ્રેકિંગ યાર્ડમાં પ્લોટ નંબર V4માં અંદરના ભાગમાં પણ ખુજલી અને ઝેરી કચરો બાળવામાં આવી રહ્યો છે, જ્યાં ત્યાં કચરો નાખી અને દરિયામાં એ ઠાલવીમાં આવ્યો છે। તેમજ એ તેમની માલિકીની પ્લોટની સામેની ભાગમાં પણ પ્લોટમાં મોટા પાયે ખુજલી, ઓઇલ, ઝેરી કચરાઓ નાખવામાં આવેલા છે અને દિવાલની બાજુમાં મોટા પાયે એ દાટેલી ખુજલીઓ ત્યાં છે। પુરાવાનો નાશ કરે એ પહેલાં તંત્રની વિનંતી છે કે આ બાબતે યોગ્ય કરે। તેમજ તેઓએ ત્યાંના પ્લોટથી માંડીને સરકારી જમીનમાં કાયદેસરની રસ્તો બનાવી અને પાકો રસ્તો બનાવી અને મોટા પાયે દબાણ કરી અને રસ્તાનો પોતાના માલિકી માટે ઉપયોગ કરી છે, તો સરકારને વિનંતી છે કે આ રસ્તો પણ તાત્કાલિક ખાલી કરાવે અને સરકારના નીતિ નિયમ મુજબ આ પ્લોટના માલિક સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે। તળાજા શહેરમાં નગરપાલિકા પ્રમુખ દ્વારા સાથે રહીને સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવ્યો છે। તળાજા શહેરના જેવા કે ભવાની મંદિર વિસ્તારમાં અને ગોરખી રોડ ઉપર જે મોટા મોટા પથ્થરો, ધૂળ અને વરસાદી પાણીમાં આવેલ રેતી અને વધારાનો કચરો આજરોજ તળાજા નગરપાલિકાના પ્રમુખ અને પાલિકા સદસ્ય સુનિલ સોહણની રૂબરૂમાં સફાઈ ચાલુ કરવામાં આવ્યું હતું। આપ વિડીયોમાં સ્પષ્ટ જોઈ રહ્યા છો, પ્રમુખ સાહેબ જાતે જ ઉપસ્થિત રહી અને યોગ્ય કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ કરતા તસવીરમાં દ્રશ્યમાન થઈ રહ્યા છે। બીજા દ્રશ્યોમાં પણ પાણીની, જે કોઈને પાણીની તકલીફ હોય, પાણીને પૂરતા પ્રમાણમાં ન આવતું હોય તેવા સમયે પણ પાણી પુરવઠાના સમિતિના ચેરમેનના પ્રતિનિધિ અશોક સગર સાથે દેખાય છે, જેઓ પણ દરેક લોકો સુધી પહોંચી અને વ્યક્તિગત રીતે પોતાના પ્રશ્નોનું નિરાકરણ કરતા દ્રશ્યમાન થઈ રહ્યા છે।